जय श्री कृष्ण बाळको, चलो धोरण बे मां गणितनी स्वाध्यायपोथी काढो जोईए। गणितनी स्वाध्यायपोथी मां पाना नंबर काढो 120। केटला 120? शुं छे आपणा चेप्टरनुं नाम? आपणे आ चेप्टर चोपड़ीमां भणी गया छीए, 11 पाठ 11। लीटीओ ज लीटीओ, आपणे लीटीओ दोरता शीखवानुं छे। जो के तो आपणने बहु सारी रीते आवडे छे, आवडे छे ने? चल चलो जोईए के लीटीओना केटला प्रकार छे। स्वाध्यायपोथीमां पाना नंबर 120 जुओ। समझवानुं छे पहेला तो कोने कई लीटी कहेवाय, जे आपणे चोपड़ीमां तो शीखी ज गया छीए, बराबर ने? आने कहेवाय ऊभी लीटी, आने कहेवाय आડી લીટી, અને આ બે જે દેખાય છે એને કહેવાય ત્રાસી, એટલે કે ક્રોસ, ત્રાસી લીટી કહેવાય। હવે આપણે લીટીઓ છે એને દોરવાની છે, બરાબર? શું કહે છે? સૂચના પ્રમાણે કરો। ચલો સૂચના પ્રમાણે કરવાનું છે। દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે, હાથથી દોરો, તો એણે હાથથી લીટીઓ દોરવાની કોશિશ કરી છે। આપણે ત્યાં ટ્રાય કરીએ કેવી થાય છે। થઈ, પછી આડી, પછી ત્રાસી એટલે કે ક્રોસમાં થઈ, એવી રીતના નીચે। હવે શું કીધું છે? માપપટ્ટીથી દોરો। હવે આપણી પાસે ફૂટપટ્ટી છે, તો આપણે ફૂટપટ્ટીથી દોરવાની છે। ચલો પહેલી માપપટ્ટી લઈ લીધી, એનાથી દોરીશું। ત્રણ ત્રણ લીટી દોરીએ આપણે, બરાબર ને? ચલો માપપટ્ટીથી દોરી, હવે આડી ત્રણ લીટી દોરાઈ ગઈ, હવે ત્રાસી લીટી દોરીશું। રેડી? હવે આપણે શું કીધું છે? કંપાસ બોક્સની કિનારીથી દોરો। ચલો હવે છે ને કંપાસ બોક્સની કિનારીથી દોરવાનું છે। કંપાસ બોક્સ છે ને તમારી પાસે? મારી પાસે તો છે, જો હું લઈ આવી છું। એવી રીતે હવે આપણે એનાથી દોરવાની છે કિનારી। એક બે ત્રણ, ચલો આડી થઈ ગઈ, ઊભી થઈ ગઈ, હવે આડી। એક બે ત્રણ, હવે કેવી દોરશું? ત્રાસી। રેડી? ચલો પછી શેની સૂચના છે? શું છે? નોટબુકની કિનારીથી દોરો। ચલો હવે નોટબુકની કિનારી દોરવાની, તમારી પાસે નોટબુક છે, નોટબુકથી દોરીશું। જો અત્યારે તમે ખાલી જુઓ તો પણ ચાલશે, ફરીથી વિડીયો જોજો અને આમાં સૂચના મુજબ કરજો, એટલે તમારે ટાઈમ પણ ના બગડે અને ફરી એક વખત પ્રેક્ટિસ પણ થઈ જાય। મારી સાથે હું તો ફટાફટ કરીશ, એટલે તમને ખ્યાલ આવે કે મેડમ કેમ કરે છે, અને તમારે પછી તમારી જાતે કરવાનું કે મેડમે શું કર્યું હતું। જો થઈ ગઈ, આ બધા લીટા એકદમ પરફેક્ટ થયા છે, પણ સૌથી સારા કોના થયા છે? તો કે સૌથી સારા સ્કેલના માપપટ્ટીથી સારા થયા છે ને, ને સૌથી ખરાબ કોના થયા છે? સૌથી ખરાબ હાથથી થયા છે, કેમ કે આપણે સ્કેલ વગર દોર્યું, બરાબર? તો આ રીતે વ્યવસ્થિત રીતે તમારે લીટા પાડવાના છે। ચલો પછી પેજ નંબર કાઢો 121, એટલે કે બાજુના પેજ નંબર પર જોઈએ। શું કહે છે બાજુનું પેજ નંબર? બાજુનું પેજ કહે છે વળાંક દોરો। હવે આપણે આ રીતે વળાંક દોરવાના છે, પણ શું બધા ટપકા આવી જવા જોઈએ? ચલો શરૂ કરો। મને તો ના આવડ્યું, બહુ ખરાબ થયું।
इरेजर फरी ट्राय करशू आप थी गो पी एक करशू ऊबू फरी ऊबू बे ऊबा बे आडा आ रीते अँ थी गू हवे आडू ऐडू नहीं रेडी पछी अहीं पण सेम एवी ज रीते करशू हवे ऊभू आडू आडू मारा हूँ जे वस्तु करूँ छू बाळको एकदम ध्यान थी जुजो अने पछी तमारे पण आ रीते करवानुं छे बराबर ने करशो ने व्यवस्थित के फरियाद आवशे मैडम आटली मेहनत करे छे तो आपणे पण करवानी बराबर ने थई गया वळांको दोराई गया चलो हवे प्रश्न त्रण वणांको दोरो त्रण वार दोरवा चलो त्रण वखत दोरवाना छे वणांको पहेलुं शुं छे ग्लास एटले के पवाला ग्लासनी मददथी दोरो चलो ग्लास होय ने ग्लास एनाथी दोरवानो छे चलो मारी पासे ग्लास अवेलेबल छे तो हूँ ग्लासथी दोरीश आटलुं मोटुं तो पड़शे एटले हूँ नानुं दोरुं छुं बराबर नीचेना भागथी दोरशुं केम के ऊपरनो भाग मोटो पड़े छे ત્રણ વખત સમાય નહીં એટલા માટે એકવાર દોર્યું આ બીજી વખત અને આ ત્રીજી વખત રેડી થઈ ગયું આ રીતે પછી નીચે વાટકાની મદદથી દોરવાનું છે અને એની નીચે બંગડીની મદદથી દોરવાનું છે તો તમે ઘરેથી તમારે આ બે વસ્તુ છે એ પૂરી કરવાની છે બરાબર છે ને આટલું કરી નાખશો ને તો આ બધું તમારે હોમવર્કમાં કરવું જો જે વસ્તુ હું કરાવું છું એ તો કરવાની જ છે અને જે વસ્તુ હું નથી કરાવતી એ વસ્તુ મને ખ્યાલ છે કે મારા વિદ્યાર્થીઓ હોશિયાર છે અને એ જાતે હોમવર્કમાં થોડીક પ્રેક્ટિસ માટે આટલું તો કરશો ને ચાલો તો એ તમારે જાતે કરવાનું છે આ બે છાપ કે વાટકાની મદદથી અને બંગડીની મદદથી બાકીનું તો મેં તમને કરાવ્યું એ રીતે તમારે વ્યવસ્થિત કરવાનું છે ચલો પાછળ જુઓ પેજ ફેરવો વણાંકો દોરો હવે આપણે અહીંયા દેખાય છે ને એમાં વણાંકો દોરવાના છે તો એકદમ સરસ રીતે દોરવાના છે ધીમે ધીમે અને એકદમ સરસ રીતે થઈ ગયા બે આ છે રેડી પછી સી આકારમાં પછી ડી આકારમાં પણ ડી કરવાનો નહીં આખો સી ઊંધો કરવાનો થઈ ગયું પછી આંખ દોરવાની છે શંકર ભગવાનની અથવા તો પાંદડું દોરવાનું છે રેડી પછી ડબલ્યુ પછી એમ હાર્ટ મતલબ દિલ આકારમાં એમ પછી તગડે ત્રણ પછી ઊંધો તગડો એટલે કે હિન્દીમાં છગડે છ દડાનો દ અહીંયા ખાનું પાડવાનું નથી બરાબર તો આપણી પેટર્ન થઈ ગઈ આ રીતે તમારે પણ કરવાનું છે ને ભૂલતા નહીં એકદમ સરસ મજાનો વણાંકો દોરવાના છે એટલા મસ્ત વણાંક દોરવાના કે મેડમ ખુશ થઈ જાય તમારી ચોપડી ચેક કરીને બરાબર ને
ચલો વણાંકોથી હવે શું કરવાનું છે, ચિત્ર બનાવવાનું છે, ત્રણ વાર બનાવવાનું છે. ચલો સેમ આવું જ ચિત્ર તમારે ગોળ રાઉન્ડ કરીને બનાવવાના છે. જેમ કે હું તમને એક વખત શીખવાડી દઉં છું, બાકીનું તમારે જાતે કરવાનું છે. કરશો ને કે નહીં કરો? હા કરશું. તો મારી પાસે બીજું કોઈ ગોળ અવેલેબલ નથી, આટલું છે, તો હું મારી રીતે ટ્રાય કરું છું, થશે કે નહીં ગોળ હને. કંઈક તો જુગાડ કરવો પડે ને બાળકો. થયું ગોળ? જેવું તેવું થયું કા? ચાલશે. તમે છે ને ગોળ દોરવા માટે શેનો ઉપયોગ કરશો? કાં તો રૂપિયાનો સિક્કો લેવાનો, અને કાં તો બોટલ હોય ને બોટલ, એનું ઢાંકણું લેવાનું, જેનાથી તમારા વ્યવસ્થિત રીતે ગોળ રાઉન્ડ દોરાઈ જાય. બરાબર ને? આખું રાઉન્ડ દોરાઈ જાય. મારે તો હાફ હાફ દોરવું પડે છે. ચલો, અને પેજ છે ને બાળકો એકદમ ચોખ્ખું હોવું જોઈએ, પછી ગંદુ ગંદુ થવું જોઈએ નહીં. હવે આપણે શું બાકી રહ્યું છે? આમાં આંખો દોરવાની બાકી રહી ને. ચલો આ થઈ ગઈ એની આંખો. હવે શું દોરવાનું છે? એમના નેણ. શું? નેણ. થઈ ગયા નેણ. હવે ખાલી સ્માઈલી દોરવાની રહી, એટલે કે હસતા એવા બાબલા. થઈ ગયા? જો આના જેવું આપણે આ ચિત્ર દોર્યું. આ છે હસતો ચહેરો, આ ઉદાસ છે, આ પણ સ્માઈલ કરે છે, આ મોઢું બગાડે છે, પછી આ શું કરે છે? ઓ એ તો જોવે છે ડરક ડરક ઉદાસ થઈને. અને આ છે આશ્ચર્યચકિત થઈ ગયું છે. આને શું કહેવાય? ઇમોજી કહેવાય. શું કહેવાય? ઇમોજી. જેમ ફોનમાં આવે છે ને એવી રીતે. તો આ આખું પેજ છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીંયા સુધીનું રાખીએ, બાકીનું આવતીકાલે કરીશું. આજે તમારે હોમવર્કમાં કેટલું કરવાનું છે? આજે તમારે હોમવર્કમાં લીટીઓ દોરવાની છે, વણાંકો દોરવાના છે, અહીંયા બીજા વણાંકો દોરવાના છે, પછી પાછળના પેજ પર શું કરવાનું છે? તો કે અહીંયા પણ વણાંકો જ દોરવાના છે, અને અહીંયા પણ વણાંકો જ દોરવાના છે. ચલો, તો તમારે નવા નવા પેટર્નમાં વણાંકો દોરતા શીખવાનું છે. અહીંયા સુધીનું રાખીશું, બાકીનું આવતીકાલે. આવજો.